કોરોના સામે લડવા વેક્સિન જ અલમોક શસ્ત્ર. વેક્સિન લઈને પોતાને તેમજ પરિવારને સુરક્ષિત કરીએ. ડોક્ટર કાજલ ચૌહાણ, મેડિકલ ઓફિસર. કોરોનાને નાથવા હાલ વેક્સિન જ ઈલાજ છે, ત્યારે જામનગર શહેરમાં કામદાર કોલોની વિસ્તારમાં આવેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર તરીકેની ફરજ બજાવતા ડોક્ટર કાજલ ચૌહાણ જામનગરની જનતાને અપીલ કરતા જણાવે છે કે લોકો વધુમાં વધુ કોરોના પ્રતિરોધક રસી લઈ કોરોનાથી મુક્ત થાય. કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર તથા જામનગર શહેરમાં કોવિશિલ્ડ તથા કોવેક્સિનેશન વેક્સિન ઉપલબ્ધ છે. જામનગરના લોકો આમાંથી કોઈ પણ એક વેક્સિનના બંને ડોઝ લઈને કોરોનાથી પોતાને તથા પરિવારને સુરક્ષિત કરે. રાજ્ય સરકાર દ્વારા 18-44 વર્ષની ઉંમરના યુવાઓ માટે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે કોવિડ એપ મારફત વધુમાં વધુ યુવાનો પોતાનું રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન લે એ જરૂરી છે. કારણ કે કોરોના સામે લડવા હાલના તબક્કે રસીકરણ જ એકમાત્ર અમોઘ શસ્ત્ર છે. જામનગરના યુવાઓમાં વેક્સિનેશનને લઈને અનેરો ઉત્સાહ. છેલ્લા 5 દિવસમાં 9,809 યુવાનોએ વેક્સિન લીધી. પોસ્તરિયા તેજલ દ્રષ્ટિ. નમસ્કાર, મારું નામ છે પોસ્તરિયા તેજલ. મારી ઉંમર છે 20 વર્ષ. અત્યારે સરકારે 20-45 વર્ષના ઉંમરના માટે વેક્સિનની જે શરૂઆત કરી છે તે બહુ જ સારી છે. બધા માણસો અત્યારે બીવે છે કે નહીં વેક્સિન લઈએ તો આ થાય, ઓલું થાય, એવું જરાય નથી. મેં પણ વેક્સિન લીધી છે, અત્યારે મને કંઈ જ આડઅસર થઈ નથી. તો બધા આપણે પણ સરકારને સાથ સહકાર આપીએ અને એને અત્યારે આપણા દેશને જરૂર છે કોરોના મુક્ત થવાની. તો જો વેક્સિન લેશું તો જ કોરોના મુક્ત થશું, એટલે વેક્સિનથી કોઈ બીક રાખવાની જરૂર નથી. હું દ્રષ્ટિ પરમાર. સરકારે આ વેક્સિનનું રજિસ્ટ્રેશન ચાલુ કરાવ્યું છે, જેની પ્રક્રિયા બહુ સહેલી છે. થઈ જાય છે રજિસ્ટ્રેશન અને પછી વેક્સિન લેવામાં પણ કાંઈ તકલીફ નથી પડતી, આસાની થઈ જાય છે. અને બધા વેક્સિન લ્યો અને એનાથી કાંઈ આડઅસર પણ નથી થતી અને પોતાને, પરિવાર અને સમાજને કોરોનાથી મુક્ત કરવામાં સહાયતા આપે. મારી યુવાનોને અપીલ છે કે બધા વેક્સિન લે, પોતાને, પરિવારને અને જામનગરને સુરક્ષિત બનાવે. હું ડૉક્ટર કાજલ ચૌહાણ, કામદાર કોલોની મેડિકલ ઓફિસર. મારી જામનગરની જનતાને અપીલ છે કે લોકો વધુમાં વધુ કોરોનાની રસીનો લાભ લે અને કોરોનાથી મુક્ત થાય. અમારા કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રમાં વધુમાં વધુ લોકો વેક્સિનેશન લેવા માટે આવે છે. અહીં 2 પ્રકારની વેક્સિનેશન જામનગરમાં અવેલેબલ છે, આપણે કોવેક્સિન અને કોવિશિલ્ડ. એટલે મારી દરેક જામનગરની જનતાને એ નમ્ર અરજ છે કે તેઓ વેક્સિનેશનના બંને ડોઝ લે અને કોરોનાથી સુરક્ષિત થાય. હાલમાં કોરોના પેન્ડેમિક સિચ્યુએશનમાં 18 વર્ષથી ઉપર અને 45 વર્ષથી નાની ઉંમરના લોકો માટેનું વેક્સિનેશન શરૂ કરવામાં આવેલું છે. તો લોકો કોવિન એપ્લિકેશન દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને વધુમાં વધુ લોકો વેક્સિનેશન લે અને કોરોના સામે રક્ષણ મેળવે, કારણ કે રસીકરણ એ જ એકમાત્ર આનું શસ્ત્ર છે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.